નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સદા. તો નજર નાખે આજના મુખ્ય સમાચાર પર. તો વાત કરીએ મધ્યપ્રદેશમાં ભાજપને ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણ સારા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં સામેલ થયા બાદ સંજયસિંહ શિવરાજસિંહની સરકાર પર આકરા પ્રહારો કર્યા. સંજયસિંહે કહ્યું કે મધ્યપ્રદેશમાં રાજની નહીં નાથની જરૂર છે. કોંગ્રેસમાં જોડાયા બાદ સંજયસિંહે ભાજપા પર વંશવાદનો આરોપ લગાવ્યો છે. દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં કોંગ્રેસને ખેસ પહોંચ્યો હતો. સંજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહના પત્ની સાધના સિંહને ભાઈ છે. સંજયસિંહે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે શિવરાજસિંહ ચૌહાણના પરિવાર સાથે નથી, હું એમનો સંબંધી હતો. શિવરાજસિંહ ચૌહાણના રાજ્યમાં મધ્યપ્રદેશનો કોઈ વિકાસ થયો નથી. ભાજપમાં કાર્યકર્તાઓનો નજર અંદાજ કરવામાં આવે છે. સંજયસિંહે રોજગાર મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશમાં બેરોજગાર માટે કોઈ રોજગારી નથી. સંજયસિંહે કોંગ્રેસના નેતા કમલનાથની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશ કમલનાથના નામે ઓળખાય છે. ભાજપા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અંગે કહ્યું કે તેમાં નેતાઓના દીકરા દીકરીઓને ટિકિટ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ખાતે આજે મોબાઈલ મેડિકલ વાન લોકાર્પણ વિવિધ યોજનાકીય સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં રૂપાણી હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ધી બોમ્બ વેલફેર ફંડ એક્ટ 1953 અન્વય ઔદ્યોગિકના શ્રમિકોના કલ્યાણ માટે ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડની સ્થાપના કરી છે. સંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે 21 જેટલી કલ્યાણ યોજના અમલી બનાવી છે, જેમાં રાજ્યના શ્રમિકોના બાળકોને શિક્ષણ પુરસ્કાર, આવાસમાં લોન સબસિડી સહાયની યોજના, યોગ કેન્દ્ર, પ્રવાસન યોજનાઓ સહિત મહિલા શ્રમિકો માટે વિશેષ લાભ બી રાખવામાં આવે છે. વાન સફળ અમલ બાદ જે અમદાવાદ ખાતે તેમની 5 વાનનું લોકાર્પણ કરવામાં આવે છે. આમ કુલ 13 વાન દ્વારા દર વર્ષે 6 લાખ જેટલા શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પર જ સારવાર કરવાનો રાજ્ય સરકારનો હેતુ છે. આ સાથે જ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આમ આજે એક નવા અને નેક કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મંચ ઉપર ઉપસ્થિત અમારા સાથી મંત્રી, શ્રમ અને રોજગાર વિભાગ જેમના હવાલે છે, એવા કેબિનેટ મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર, અમદાવાદના લોકપ્રિય સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલભાઈ સિંઘી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સીજીએમ શ્રી દુઃખ બંધુ રથજી, શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાજી ઉપસ્થિત, સૌ વાલા ભાઈઓ બહેનો અને બાળકો, આજે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નવી 5 મેડિકલ વાન અને વિવિધ યોજનાઓના સહાયતાના ચેક વિતરણ અને ખાસ કરીને શ્રમિકોના 35,000 શ્રમિકો એમના ઉઘરાવેલા પૈસા પાછા આપવા, 75,000 શ્રમિકોના પૈસા પાછા આપવા, મને લાગે છે કે એક સુંદર ઐતિહાસિક કામ આજે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે. આજે 11 છે, દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા છે. કાલ વાઘબારસ, પછી ધનતેરસ અને દિવાળી. ત્યારે દિવાળીની આ ભેટ શ્રમયોગીઓને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજ મળી રહી છે. સ્વાભાવિક છે કે દેશના વિકાસમાં શ્રમયોગીઓનો ફાળો એ બહુ મોટો છે. એટલે શ્રમેવ જયતે, સત્યમેવ જયતે ની જેમ શ્રમેવ જયતે, શ્રમિકો દ્વારા થયેલા શ્રમથી જ વિકાસ થાય છે અને એ વિકાસ એ ભવિષ્યની પેઢીના
સુખ માટે, કલ્યાણ માટે એ વિકાસનો ઉપયોગ થાય છે. અત્યંત સરળતા અને સંવેદનશીલ સરકારના પ્રણેતા જેમનું એક સંકલ્પ છે ને સંકલ્પનો કોઈ વિકલ્પ નહીં, આ પદ્ધતિથી જ્યાં જ્યાં માનવી ત્યાં ત્યાં વિકાસ, આ અભિગમને લઈને સમગ્ર ગુજરાતને જે સંવેદનશીલતાથી આગળ લઈ જવાનું ભગીરથ કાર્ય કરતા અમારા લોકપ્રિય મુખ્યમંત્રી સાહેબ પહેલી વખત આપ પધાર્યા હતા અમારા બોર્ડમાં, ત્યારે સાહેબ આપ આ વિભાગના મંત્રી શ્રી હતા, ત્યારે અમે એક વાત કીધી હતી સાહેબ સામે. સાહેબ મારી નિયુક્તિને 100 દિવસ પછી અમે એક કાર્યક્રમ ગોઠવ્યો હતો અમદાવાદમાં, જે આ કાર્યક્રમ હતો, આ શ્રમયોગી પરિવાર બધા સાક્ષી છે. અમે સાહેબ એક પુસ્તિકાનું વિમોચન આપના હાથથી કરાયું હતું ને તે દિવસ સાહેબ મને મનથી કહેવાઈ ગયું હતું કે સાહેબ આપ જે સરળતાથી આજે જે પણ અમને સ્વીકૃતિ આપી છે, આ 15 યોજનાનું વિમોચન આપ કરો છો, આવા મારા સમયમાં આપ સાહેબ આ રાજ્યની ખૂબ ઉમદા સેવા કરશો એવું મારા તે દિવસના ઉદબોધનમાં સહજ મનથી ભાવથી મેં તો કીધું હતું. કેમ કે મારી લાગણી એટલે બની સાહેબ કે જે પણ વ્યવસ્થા માટે પહેલી વખત આપને હું મળવા આવ્યો હતો ત્યારે આપે કીધું હતું કે સુનિલ એટલું બધું કરવું જોઈએ, નહીં તો આ બોર્ડમાં કંઈ મને દેખાતું નહીં. સાહેબથી મેં સમય લીધો હતો ને સાહેબ જેવી રીતે અમને સ્વીકૃતિ આપી હતી, સેક્રેટરી સાહેબ આપને કહેવા માંગુ છું હું કે સાહેબ જે મનથી અમને હાથ. યોગેશ રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય હસ્તીઓમાં હાજર આપી હતી. એક તરફ જ્યાં બધાની નજર પ્રતિમા પર હતી ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો હતો. પ્રતિમાના ઉદઘાટન સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામને જુદી જુદી ભાષાઓમાં તમાલ પ્રત્યે પર લખવામાં આવ્યું હતું, પરંતુ તામિલ ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્પેલિંગ ખોટો હતો, જેને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી લીધો હતો. તેના વિવિધ અર્થ કાઢ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં લખાયેલો સ્પેલિંગ ખોટો હતો. કેટલાક લોકોએ તેને નકલ કરીને ફગાવી દીધો. ગુજરાત સરકારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પુષ્ટિ કરીને કીધું કે હા, આ સ્પેલિંગ ખોટો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષ 2008 થી કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે ભવ્ય કાંકરિયા કાર્નિવલ નું આયોજન કરાય છે, જેમાં તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી અબાલા વૃદ્ધોને લેક ફ્રન્ટ માં માફત પ્રવેશ આપીને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો યોજાય છે. પ્રત્યેક કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો મુલાકાત લઈને રમ્ય આકર્ષણનો આનંદ ઉઠાવે છે. આગામી કાર્નિવલ દરમિયાન તંત્ર દ્વારા ભૂલકાઓ નવી વોટર એક્ટિવિટીની મજા માણી શકે તે દિશામાં કહેવત હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા ગત વર્ષ 2006 માં કાંકરિયા લેકના નવું નિર્માણની કામગીરી શરૂ કરાઈ હતી, જે ગત ડિસેમ્બર 2008 માં પૂર્ણ થઈ હતી. કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ સત્તાવાળાઓએ સહેલાઈથી મિની ટ્રેન, બલૂન, સરકારી રાઇડ્સ, કિડ સિટી તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક જેવી સગવડ ઊભી કરી છે. કાંકરિયા તળાવ કુલ 75 એકરના ઘેરાવમાં ફેલાયું છે, જે પૈકી માત્ર 12 એકર જમીન હોય 62 એકરમાં તળાવ ફેલાયું છે. જાણકાર સૂત્ર કહે છે, હવે કાંકરિયા લેક ફ્રન્ટની નવી રાઇડ્સ કે અન્ય કોઈ મનોરંજન બાબતના નિર્માણ માટે કોઈ જગ્યા જ નથી, એટલે સત્તાવાળાઓએ નવી વોટર એક્ટિવિટી પ્રતિ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં પુષ્પકુંજ, નાગીનાવાડી, બાલવાટિકા અને ફ્રૂટ કોર્ટ એમ 4 સ્થળે સહેલાઈથી માટે બોટિંગની સુવિધા છે, જ્યારે અટલ સ્ટેશન પાસે બોલનો આનંદ લે છે. તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલમાં ભૂલકાઓ નવી વોટર એક્ટિવિટીની મજા માણી શકે તે અસવાઈથી આ બાબતે રસ ધરાવતી પાર્ટી પાસેથી સિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવી છે, જે અંતર્ગત તંત્રને મળનારી વિવિધ દરખાસ્તો ચર્ચા વિચારણા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈ એક બ્રેક.
दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS न्यूज़ चैनल माध्यम थी सर्वे NS न्यूज़ चैनल दर्शकों ने दीपावली अने नूतन वर्ष की हार्दिक शुभकामनाओं पाठवु छू। अने आप बधानु नव वर्ष खूब मंगलमय जाए, आपनी दिवाली खूब सरस रीते निकले अने सेफली सरस रीते आपणे आने उजवीए अने बधा सौ मळी अने देशनो विकास करिए एवी शुभकामनाओं सहित धन्यवाद पाठवु छू। थैंक यू। હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। એક બાદ આપનું હાર્દિક સ્વાગત છે। તો વાત કરીએ લિક્વિડિટીની સમસ્યા હળવી કરવા માટે નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની મદદ કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કંપનીઓ દ્વારા ઇશ્યુ કરવામાં આવતી બોન્ડમાં ક્રેડિટ વધારવાની મંજૂરી આપી છે। કંપનીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા બોન્ડમાં NBFC અને HFC પોતાના આંશિક ક્રેડિટ વધારી શકશે। બોન્ડ મેનેજર્સનું કહેવું છે કે અત્યાર સુધી NBFC અને FC ને માત્ર કોર્પોરેટ બોન્ડમાં ક્રેડિટ વધારવાની મંજૂરી હતી। અત્યાર સુધી કોર્પોરેટ બોન્ડમાં ક્રેડિટ વધારવાને બધું મહત્ત્વ મળ્યું ન હતું। જોકે આ પ્રકારની વ્યવસ્થાને ઇસ્યુને ક્રેડિટ વધી જાય છે, કારણ કે બેંક બોર્ડ ઇસ્યુને એક ભાગની જવાબદારી લે છે। તેનાથી કંપની બોન્ડ બજારમાં વધુ સારી સ્તર પર ફંડ લઈ શકશે। RBIના નિયમ અનુસાર કોઈ બેંક BBB અથવા તેનાથી વધુ સારું રેટિંગ ધરાવતી કંપની પર બોન્ડ કદની 20% સુધીની ક્રેડિટ ઉપલબ્ધ કરી શકે છે। જો બેંક ક્રેડિટ વધારે તો મોટા NBFC અને HFC દ્વારા ઇસ્યુ કરવામાં આવતા બોન્ડમાં રોકાણ માટે લોકોનો વિશ્વાસ વધે છે। કોર્પોરેટ બોન્ડ બજારમાં 70%થી વધુ ઇસ્યુ NBFC દ્વારા જારી કરવામાં આવે છે। તેનાથી ડિફોલ્ટનું વધવાનું જોખમ વધી ગયું છે, કારણ કે સૌ પહેલાં બોન્ડ પાકે છે અને તેના પેમેન્ટ માટે NBFCની નાણાંની જરૂર પડતી હોય છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોતાના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે NBFC અને HFC દ્વારા જારી બોન્ડ મેચ્યોરિટીની મુદત 3 વર્ષથી ઓછા સમયની હોવી જોઈએ। આ પ્રકારના બોન્ડ માટે ક્રેડિટ વધારવાથી થતી આવકનો વર્તમાન ફરજ માટે નવી લોન લેવામાં ઉપયોગ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આવેલી MD સાહેબ કેન્સર હોસ્પિટલમાં MRI મશીન છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે।
જે રિપેરિંગ કરવા માટે તંત્ર દ્વારા તસ્દી લેવામાં નહીં આવતા. રોજના અનેક કેન્સરના દર્દીઓ બીમારીની પીડા સાથે અન્ય સ્તરે એમઆરઆઈ કરવા માટે હેરાનગતિ ભોગવી રહ્યા છે. હજુ પણ ટૂંક સમયમાં મશીન રિપેર થવાના કોઈ આસાર નથી દેખાતા. દર્દીઓ ખાનગી સ્થળે એમઆઈઆર કરાવવા અને વધુ પૈસા ખર્ચવા મજબૂર થઈ રહ્યા છે. કેટલાક મજબૂરીના માર્યા હેરાનગતિ ભોગવીને સિવિલ કેમ્પસમાં જઈ રહ્યા છે. જો કે સિવિલનું તંત્ર દાવો કરી રહ્યું છે કે તેઓ તેમની જ હોસ્પિટલથી એમ્બ્યુલન્સના દર્દીઓને જીસીએસ હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલ અત્યાધુનિક મશીનરીથી સજ્જ છે, પરંતુ તંત્રની લાપરવાહીને કારણે હોસ્પિટલની એમઆઈઆર સેવા ખોરવાઈ રહી છે. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા એમઆઈઆર મશીન છેલ્લા 15 દિવસથી તો બંધ હાલતમાં છે જ, પરંતુ તેને રિપેર થતાં હજી બીજા 10 દિવસ લાગશે. એટલે દર્દીઓએ વધુ 10 દિવસ આમથી તેમ ધક્કા ખાવા પડશે. એમઆઈઆર માટે રિફર કરવામાં આવ્યા છે. ત્યાં દર્દીઓનો ઘસારો વધી જવાના કારણે દર્દીઓને 20-30 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. એટલે જે દર્દીની ઇમરજન્સી છે તેમને બમણા નાણાં ચૂકવવાની ન બતાવી છે. સિવિલમાં એમઆઈઆરનો ચાર્જ 2200 રૂપિયા છે, જ્યારે નજીકના ખાનગી સેન્ટરમાં તેનો ભાવ 4000-4500 રૂપિયા છે. આ અંગે હોસ્પિટલના વહીવટી અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલનું એમઆઈઆર મશીન બંધ છે, તે જૂનું હોવાથી તેને રિપેર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો મશીન રિપેર નહીં થાય તો નવું એમઆઈઆર મશીન આવી ગયું છે, જે દિવાળી પછી ઇન્સ્ટોલ થશે. ત્યાં સુધી અહીંના દર્દીઓને જીસીએસ અસારવા હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે કે જે તે કંપની કે જેને મશીનના મેન્ટેનન્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ દિવાળીની રજા હોય ને મશીન 1 સપ્તાહ પછી જ રિપેર થાય તેવી શક્યતા છે. આ મશીન અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ હોવાથી તેના રિપેરિંગ માટે મુંબઈથી ટેકનિશિયન બોલાવવા પડે છે. કારણ ગમે તે હોય, એમઆઈઆર સુવિધા ખોરવાઈ જતાં દર્દીઓને બહાર બમણા નાણાં વેડફવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સિવિલમાં બીપીએલ કાર્ડ ધારકોને વિના મૂલ્યે તેમજ અન્ય દર્દીઓને રાહત દરે એમઆઈઆર કરી આપવામાં આવે છે, પરંતુ આ મશીન બંધ થઈ જતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. બનાસકાંઠામાં કાર્યરત સદવિજય ફાઉન્ડેશન દ્વારા હંમેશા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી દર વર્ષે દિવાળીની ઉજવણી આદિવાસી બાળકો અથવા આંગણવાડીઓના બાળકો સાથે ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ સનકપુરમાં સાંધી મોટા વાસ ખાતે આવેલા આંગણવાડીઓમાં કરવામાં આવી હતી. સદવિચાર ફાઉન્ડેશન દ્વારા દિવાળીની ઉજવણી નાના ભૂલકાઓ સાથે કરવાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગણેશભાઈ ચૌધરી, અનિતાબેન રાણા, અંકિતભાઈ નાઈ, સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલ કોઈટિયા, આંગણવાડી કાર્યકર પુષ્પાબેન નાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત દરેક મહેમાનો હસ્તે આંગણવાડીના બાળકોને કપડાં, મીઠાઈ, ખીર ખવડાવવામાં આવી. ત્યારબાદ દરેક મહેમાનોનું સન્માનપત્ર દ્વારા સન્માન કરાયું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ નાના ભૂલકાઓ વચ્ચે જઈ ફુગ્ગા ફોડી બાળકોનો આનંદ કરાવ્યો અને પ્રદૂષણ મુક્ત દિવાળીના મેસેજો પણ આપ્યા હતા. અનિતાબેન રાણા પોતાના સુરીલા કંઠ વડે અલગ અલગ ગીતો ગાઈ બાળકોને આનંદ કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલ કોઈટિયા, જેતસિંહ સોલંકી, દિલીપ ખલીએચા, ભરતભાઈ સહિતના યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં આંગણવાડી કાર્યકર પુષ્પાબેન નાઈ એ દરેક મહેમાનો તેમજ સદવિચાર ફાઉન્ડેશનની ટીમનો આભાર માની આભાર વિધિ માની હતી. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગોને ખેલ મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં 300 ઉપરાંત વિકલાંગ ખેલાડીઓ પૂરજોશ સાથે ભાગ લીધેલ હતો. આ તકે ગુજરાત સરકારનો અભિગમ કે વિકલાંગોને પણ તેમાં રહેલ શક્તિને ઉજાગર કરવાની તક મળે તેવા હેતુ અન્વયે કાર્યક્રમ યોજાયેલ હતો. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગનો ખેલ મહાકુંભ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા અસફ કુરેશી જિલ્લા રમતગમત અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી ખાતે યોજવામાં આવેલ, જેમાં અમરેલી જિલ્લાભરમાંથી 300 ઉપરાંત વિકલાંગોએ ભાગ લીધેલ છે. ત્યારે ગુજરાત સરકારનો અભિગમ છે કે વિકલાંગોને પણ તેમાં રહેલા શક્તિને ઉજાગર કરવાની તક મળે તેવા હેતુ અન્વયે કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓને ઉપસ્થિત રહેલ આ તકે વિકલાંગોને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા અમોને આ મહાકુંભમાં સમાવેશ કરે છે તે બદલ સરકારના અમે આભારી છે. સ્થાનિક પ્રભારી ચંદુભાઈ છે અને હું મોટા દેવળિયાથી આવું છું અને આ ખેલ મહાકુંભ રહ્યો ને એમાં હું 8 વર્ષથી ભાગ લઉં છું અને તેમાં હું કાર્યક્રમ ખેલ 100 મીટરની દોડમાં રહું છું અને તેમાં હું દર વર્ષે પહેલો નંબર લઈને આવું છું અને અમારા સાહેબ છે બિપિનભાઈ ત્રિવેદી જેણે આ
યોજનામાં બહુ એટલે બહુ સહભાગી અમને આપ્યો છે અને અમારા સ્ટાફમાં અમે ઘણા લોકો છીએ, તેમાંથી આજની યોજનામાં 300 જણાએ ભાગ લીધો હતો અને અમને બહુ મજા આવી અને બધા સાથે હળી મળીને રહ્યા અને અમે બધા અલગ અલગ રમતોમાં ભાગ લીધો. દાખલા તરીકે ખેલમાં કુંભમાં છે 100 મીટરની દોડ છે, ટ્રાઇસિકલ છે, ભાલા ફેંક છે, ચક્ર ફેંક છે, આવી અલગ અલગ પ્રકારની જેને જે રમત અલગ મજા આવે એમાં બધાએ ભાગ લીધો હતો અને અમે બધાએ સાથે મળીને રમતમાં ભાગ લીધો. મારું નામ બિપિન ત્રિવેદી, અપંગ માનવ સેવા સંઘ અમરેલી દ્વારા અમે છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા આ રીતે દિવ્યાંગો માટે કામ કરીએ છીએ. આની અંદર મારા સ્ટાફમાં હુસેનભાઈ અજમેરી, પ્રવીણભાઈ રાઠોડ, હરેશભાઈ મશરૂ, સુરેશભાઈ ટાક, ગીતાબેન ટાક, પછી હનીબેન ઝવેરી, મારા મિસિસ સંધ્યાબેન, મારા ભત્રીજો હાર્દિકભાઈ, તેમજ બધાનો અમને વિજયભાઈ પરમાર, આ લોકોનો સાથ સહકાર મળે છે. અને આજથી 8 વર્ષ પહેલાં જ્યારે અમારા માટે 4 દિવાલોની વચ્ચે હતા, જ્યારે કે રમતગમત વિશે કોઈને માહિતી પણ નહોતી, ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિવ્યાંગો માટે એક આવું ખેલ મહાકુંભનું આયોજન કરી અને જે 4 દિવાલ વચ્ચે હતા એ દિવ્યાંગો આજે બહાર આવી અને આવી રીતે છેલ્લા 8 વર્ષથી જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે બધાએ લાભ લેતા થઈ ગયા છે. અને જે આજે પણ જે અમે કર્યું છે એમાં આજે અંદાજિત 300 દિવ્યાંગોએ આજે લાભ લીધો છે, એમાંથી ઘણા જિલ્લા લેવલે પ્રથમ આવેલા છે અને હવે જે કરીને રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. થેન્ક યુ સર. હું અશરફ પુરેશ, જિલ્લા રમતગમત અધિકારી અમરેલી, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે MR, VI, DEF અને OH કેટેગરીના જે સ્પર્ધક ખેલાડી ભાઈઓ બહેનો હોય એમના માટેનો આ ખેલ મહાકુંભ આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમરેલી ખાતે યોજાઈ રહ્યો છે. આજે OH ખેલાડી એટલે કે જે હેન્ડીકેપ હોય, વિકલાંગ હોય એ ખેલાડીઓની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલુ છે, જેમાં 300થી ઉપર વિવિધ કેટેગરીના ખેલાડી ભાઈઓ બહેનો આ સ્પર્ધામાં ઉપસ્થિત છે. સ્પર્ધામાં કુલ ગોળા ફેંક, ચક્ર ફેંક, એથ્લેટિક્સમાં 100 મીટર, ટ્રાઇસિકલ રેસ, વ્હીલચેર હર્ડલ્સ, ભાલા ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનો જે હેતુ છે કે વિકલાંગ ખેલાડીઓ પણ સરકારની જે આ સ્કીમ છે એનો લાભ લે, એમનામાં જે કંઈ સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ બહાર આવે અને ગુજરાત સરકારનો જે આ એક અથાગ પ્રયત્ન છે તેને સફળ બનાવવા માટે આ સ્પર્ધક ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત છે તે તમામનો હું જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું. અને સરકારનો જે પ્રોજેક્ટ છે એ પૂરો કરવામાં એમણે સહભાગી થઈ અને જે પ્રોત્સાહન અહીંયા એમને મળવાનું છે. અશોક મરવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈ એક બ્રેક. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોગો કો
दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं। और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। હું જલ્પિન ભીમાણી એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના। શહેરના પૂર્વ વિસ્તારમાં વધી રહેલા ગુનાખોરીના ભેદ ઉકેલવા સફળતા માટે તે માટે પોલીસ હવે સીસીટીવી કેમેરા લગાવીને બંધ રાખનાર અથવા તે રેકોર્ડિંગ નહીં કરનાર લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરશે। જ્યારે જેણે સીસીટીવી કેમેરા લગાવેલા નથી તેના વિરુદ્ધમાં પણ જાહેરમાં ભંગનો ગુનો દાખલ કરશે। પૂર્વ વિસ્તારના પોલીસે દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ અન્ય જગ્યાએ લગાવેલા 5,000 કરતાં વધુ સીસીટીવી કેમેરા ચેક કરશે। તાજેતરમાં પોલીસે જાહેર નામનો ભંગ કરનાર 442 લોકો વિરુદ્ધનો ગુનો દાખલ કર્યો છે। શહેર પોલીસ તેમજ અમદાવાદ કોર્પોરેશન કરોડો રૂપિયાના જે શહેર જગ્યા અને સરકારી કચેરીઓમાં હાઈડેફિનેશનના કેમેરા લગાવ્યા છે અને સીસીટીવી કેમેરા પોલીસ સિવાય તમામ લોકોની મદદમાં આવે છે। કોઈપણ ઘટનામાં સીસીટીવી ફૂટેજને આરોપીઓને સજા આપવા માટેનો મહત્વનો પુરાવો પણ ગણવામાં આવે છે। નીરજ બુદ્ધ ગુજે જણાવ્યું હતું કે તમામ જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવશે, જો કેમેરા બંધ હશે તો તેનું રેકોર્ડિંગ નહીં થતું હોય તો તે જ વ્યક્તિ પહેલા નોટિસ આપવામાં આવશે। તેમ છતાં સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે। સેક્ટર 2ના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં લગાવેલા 5,000 કે વધારે સીસીટીવી કેમેરામાં ચેક કરવામાં આવશે, જો કોઈ સીસીટીવી કેમેરા લગાવ્યા નહીં હોય તો ગુનો દાખલ થશે। તાજેતરમાં 442 કેસ કર્યા છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બંધારણીય જોગવાઈ વિરુદ્ધ CRC અને BRC ને પણ સંઘની ચૂંટણી લડવા માટેની લીલી ઝંડી આપી હતી, જેના શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચૂંટણી મોફક રાખવાનો હુકમ કર્યો હતો। મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બંધારણીય જોગવાઈની વિરુદ્ધ CRC અને BRCની પણ સંઘની ચૂંટણી લડવા માટેની લીલી ઝંડી અપાઈ હતી, જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચૂંટણીને મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો। જોકે છતાં સંઘે ટંકારામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરી હોય તેવી ફરિયાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી। તેને પગલે શિક્ષકોની ફરિયાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવેએ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના જવાબદારોને નોટિસ ફટકારી ખુલાસો કરવા આદેશ આપ્યો છે અને જિલ્લા વિકાસ અધિકારીના આદેશનો ઉલાળ્યો કરનાર સંઘની માન્યતા રદ કેમ ના કરવી તેનો ખુલાસો આપવા જણાવ્યું છે, જે મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લેખિત ખુલાસો આપવામાં આવ્યો છે અને તે ખુલાસાને આધારે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જે ચૂંટણી હાલે છે તેમાં વાંકાનેર તાલુકાની રજૂઆત એ અમારી પાસે, એટલે
જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસે કરવામાં આવી હતી. તો એના અનુસંધાનમાં સીઆરસી બીઆરસી વાંકાનેર માટે છે એ સંઘના પ્રમુખ મહામંત્રીશ્રીને નોટિસ આપી દીધી અને એમનો એમને જવાબ પણ આપી દીધો છે અને આગળ છે એ હવે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અને હું અપેક્ષા રાખું છું કે સંઘના હોદ્દેદાર અને વાંકાનેરમાં પણ જે મિત્રો છે એ એક સાથે મળી અને આનો સુખદ ઉકેલ મેળવી દેશે. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. તો હાલના બુલેટિનમાં બસ એટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.